નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બેમાં વિષય ગણિત ગમતમાં પાઠ નંબર સાત છગ અને મગ છે આપણે ભણતા ભણીશું તો તેમાં આપણે સૌપ્રથમ તો થોડી માહિતી મેળવીએ કે જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે વાસણને તે વાસણની ગુંજાશ કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ વાસણ હોય છે કે વાસણમાં તમે કેટલું પ્રવાહી વધારેમાં વધારે સમાવી શકો છો જે આપણને મળે શું કહેવાય છે છે એ વાસણની ગુંજાશ કહેવામાં આવે હવે ગુંજાશનો મોટો એકમ છે લીટર ઉદાહરણ તરીકે જેમ કે ડોલમાં પાણી કેટલું સમાવી શકીએ દસ લીટર વીસ લીટર ત્રીસ લીટર પછી દૂધ તો કે દૂધ આપણે શેમાં હોય તો કે પાંચસો મિલી એક લીટર બે લીટર પછી તેલ કે ઘી હોય તો કે પાંચ લિટર દસ લિટર વીસ લિટર પછી પેટ્રોલનું જે ટેન્કર હોય છે મોટું તો કે પાંચસો લીટરનું હોય હજાર લીટરનું એવી રીતના હોય છે પછી ગુંજાશનો નાનો એકમ તો કે શું છે મિલી લીટર છે અને ટૂંકમાં એને આપણે મિલી કહેવાય છે પછી ઉદાહરણ તરીકે આપણે નાનો એકમ મિલી લીટર છે એટલે કે તે કેવી રીતના વાપરીએ તો કે બેબીનું દૂધ હોય તો કે એ ઓછું હોય તો કે સો મિલીટર બસો મિલી લીટર પછી કપ સિરપ જે આપણે દવા આવે છે ને ઉધરસની તે કપ સિરપ તો કે પચાસ મિલીની હોય સો મિલીની પછી સોફ્ટ ડ્રિંક કેચઅપ તો કે ત્રણસો મિલીનું પાંચસો મિલીનું આપણને મળે છે અને તેમાં આપણે જોઈએ તો આવી રીતના લખેલું હોય છે જે ગ્રામ લખેલા હોય છે ને વજન તે મિલીમાં હોય છે પછી ઇન્જેક્શન હોય ને આપણે જે દવાનું ઇન્જેક્શન તો કે એક મિલીનું હોય ત્રણ મિલીનું પાંચ મિલી એવી રીતના હોય છે પછી એક લીટર બરાબર એક હજાર મિલી થાય છે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો એક હજાર મિલી તે તમારે યાદ રાખવાનું છે હવે પ્રવાહી માપવાના સાધનો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઘણા બધા સાધનો આપેલા છે જેમાં આપણે પ્રવાહી માપી શકીએ છીએ તો કે જુઓ સૌથી નાનું સો મિલીનું બસો મિલીનું થોડુંક મોટું છે પછી પાંચસો મિલી એક લિટર પાંચ લિટર એવી રીતના મોટું મોટું એવી રીતના સાધનો છે પછી જુઓ નીચે માપિયા હોય છે કે એક લીટરનું પાંચસો મિલીનું બસો મિલીનું સો મિલીનું એવી રીતના અલગ અલગ માપિયા પણ આપણે પ્રવાહી માપવાના હોય છે હવે આપણે તેના વિશેના થોડાક ઉદાહરણ જોઈએ અને સમજીએ કે નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં વધુ પ્રવાહી સમાઈ શકે તેના માટે સાચાની અને ઓછું પ્રવાહી સમાય તેના માટે ખોટાની નિશાની કરવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ કે અહીંયા જે ઉદાહરણ આપણને આપેલા છે તેમાં જોઈશું જેમાં વધારે સમય તેમાં સાચું કરવાનું છે ઓછું સમય તેમાં ખોટું કરવાનું છે તો ચલો અહીંયા મગ છે અને એક પ્યાલો છે તો વધારે કેમાં સમય પ્યાલામાં તો કે આમાં સાચું અને આમાં કરીશું ખોટું પછી એક ડોલ અને ટબ તો કે ડોલમાં વધારે સમય અને ટબમાં ઓછું સમય એટલા માટે સાચું અને ખોટું આવી રીતના આવશે પછી એક પિચકારી અને એક જગ તો કે જગમાં પાણી વધારે સમય એટલા માટે તેમાં કરીશું સાચું અને પિચકારીમાં ખોટું આવશે પછી આગળ આવે છે કે બે બોટલ તમને થર્મોસ દેખાય છે એક નાનું છે એક મોટું છે નાનું હોય તો તેમાં ઓછું સમય એટલે ખોટું અને વધારે સમય મોટામાં એટલા માટે એમાં કરીશું સાચું પછી નીચે પણ બીજા પણ ઉદાહરણો આપેલા છે જેમાં જે તમારે હવે તમે કરી શકો ને કે કેમાં વધારે પાણી સમાઈ શકે અને કેમાં ઓછું જેમાં ઓછું સમય તેમાં તમારે ખોટાની નિશાની કરવાની છે અને જેમાં વધારે સમય તેમાં તમારે સાચાની નિશાની કરવાની છે હવે આપણે આગળ જોઈએ બીજું ઉદાહરણ કે એમાં તમને શું કહેવામાં આવ્યું છે કે નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી વધુ પ્રવાહી સમય તેમાં સાચાની અને ઓછું સમય તેમાં ખોટાની નિશાની કરવાની છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રણ વસ્તુઓ આપેલી છે તેમાંથી તમારે શોધવાનું છે કે સૌથી વધારે પ્રવાહી છેમાં સમય તો કે એક ડોલ છે એક મગ અને એક જગ તો કે સૌથી વધારે સમય છે એક ડોલમાં તો કે ડોલમાં આવશે સાચું અને હવે સૌથી ઓછું તો કે મગ અને જગ તો કે એ બેમાંથી માંથી ઓછું સમયમાં સમય મગમાં તો કે આપણે આમાં ખોટું કરીશું એક જે વસ્તુ છે તેમાં તમારે કાંઈ જ કરવાનું નથી હવે બીજું ઉદાહરણ જોઈએ કે જેમાં તમને ખબર પડશે કે જો આ ત્રણ વસ્તુઓ છે તો કેમાં તમને જોયા ઉપરથી જ ખબર પડી જાય નાની મોટી વસ્તુઓ કે જે સૌથી મોટી હોય તો કે તેમાં સાચું આવે તો કે આ જગ છે તેમાં વધારે પાણી સમાય એટલા માટે તેમાં સાચું આવશે અને આ જે વસ્તુ છે સૌથી નાની છે એટલે કે તેમાં આવશે ખોટાની નિશાની પછી નીચે છે કે એક કપ કાબી છે એક કીટલી છે અને એક ચમચી તો કે સૌથી ઓછું સેમાં સમય ખબર જ પડી જાય વિદ્યાર્થી મિત્રો કે ચમચી હોય તો કે તેમાં સૌથી ઓછું સમય એટલે કે એમાં આવશે ખોટું અને એક કિટલી છે તો કે કિટલીમાં સૌથી વધારે સમય કેમ કે આપણે કિટલી દ્વારા કપ્રકાબીમાં ચા આપતા હોઈએ છીએ હવે નીચેના બે ઉદાહરણ જોઈએ કે તેમાં જુઓ ત્રણ વસ્તુઓ છે એક બોટલ છે એક પાણીની બીજી બોટલ છે ને એક મોટું ધામ છે તો કે આ મોટું ધામ છે તો કે તેમાં સૌથી વધારે સમય પછી આ બોટલ છે તેમાં સૌથી ઓછું સમય છે પછી એક તપેલી વાટકો ને એક રકાબી છે તો કે સૌથી વધારે પાણી સમાય એક તપેલીમાં તો કે એમાં સાચું આવશે અને સૌથી ઓછું આ રકાબી છે તો કે એમાં સૌથી ઓછું સમાય એટલે કે આમાં આવશે ખોટાની નિશાની આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વાત તમને બીજા ઉદાહરણો પણ આપે તો પણ તમને આવડે ને હવે સર